આ વાક્ય રોજ કોલેજ જતા એકવાર તો એના ગળામાં ગણગણતું જ આનંદ એનું નામ આનંદ હતું નામ પ્રમાણે જ આનંદી સતત હકારાત્મક વિચાર ધરાવતો એમએસસીનો સ્ટુડન્ટ હતો એમ માનતો કે એક દિવસ એની વાટ નિરખતી એક સુકુમલ નમણી કન્યા એને જરૂર મળશે જ પપ્પા રિટાયર્ડ શિક્ષક અને મમ્મી કુશળ ગૃહિણી નાનોભાઈ બારમાની બોર્ડની પરીક્ષામાં મસ્ત હતો નાનું કુટુંબ સુખી કુટુંબની વાત સાચી પડતી શ્રાવણી પૂનમે મહાદેવજીના મંદિરે ભીડ જામી હતી આનંદ પણ મહાદેવજીને રીઝવવા ભીડમાં જોડાયો કરતા મહાદેવના દર્શન તો થયા પણ પાછળથી ધક્કો લાગતા એક પૂજા થાળ એના માથા પર ઢોળાયો આનંદનું મુખ પૂજા પાની સામગ્રીથી વેરવિખેર થયેલી રંગોળી જેવું બની ગયું જેનો થાળ હતો એ યુવતી ગુસ્સાથી લાલ ધૂમ થઈ ગઈ આનંદ એના લાલધૂમ સૌંદર્યને મુગ્ધ બની જોતો જ રહ્યો ભીડ વિખરાઈ ગઈ અને એક ભાઈએ એનો ખંભો થબડાવ્યો ત્યારે એ ચમક્યો આનંદે ફરી મહાદેવજીને નમન કર્યું અને મંદિરની બહાર દોડ્યો પણ પેલી યુવતી એને ક્યાંય ન દેખાઈ આનંદને પોતાની ઉપર ખૂબ ગુસ્સો આવ્યો હવે કેવી રીતે શોધશે પોતાની સ્વપ્નકુમારીને પ્રેમ એક એવું વ્યસન બની જાય છે જે ઊંઘ ચેન સમય બધું જ બરબાદ કરે છે આનંદની એવી જ હાલત થઈ રાત્રે ઊંઘ વેરણ દિવસે ચેન ન પડે અને મહાદેવજીના મંદિરના આટા ફેરામાં સમયની પૂરી બરબાદી છ મહિના વીત્યા પણ તે યુવતી આનંદને ક્યારેય ન દેખાઈ પરીક્ષા બાદ મામાએ સુરત બોલાવ્યો એક કંપનીમાં મામાએ ભાણાની ભલામણ કરી અને આનંદ પંદર હજારના પગારદારમાં ચડ્યો શહેર બદલ્યું એટલે મન નહોતું બદલાયું ઉલટું હવે આનંદ એને શોધવા વધુ અધીરો બન્યો કારણ હવે આનંદના લગ્નની વાતો પરિવારમાં ચર્ચાવા લાગી મામાના ઘરમાં મામીની બે દીકરીઓ હતી જેમાં એક ત્રીજા ધોરણમાં અને નાની સિનિયર કેજીમાં મામીનો સ્વભાવ મળતાવડો હતો આ બધા વચ્ચે પણ આનંદ પેલી યુવતીના વિચારોમાં ખોવાઈ જતો એક દિવસ આનંદને બપોરે ઓફિસમાં મામાનો ફોન આવ્યો કે જલ્દી ઘરે આવો આનંદ બાઇક ભગાવતો મામાના ઘરે પહોંચ્યો ઘર આગળ ભીડ હતી ભીડ ચીરી ઘરમાં પગ મૂકતા જ જોયું કે મામી નીચે સૂતા છે બે દીકરીઓ સાથે ફાટ રુદન કરે છે મામા ને ત્રુસકે રડી રહ્યા છે મામીને અચાનક ચક્કર આવ્યા અને નીચે પછડાતા બ્રેઇન હેમરેજ અને જીવ નીકળી ગયો મામાનો હસતો રમતો પરિવાર વિખરાઈ ગયો બે દીકરીઓ સાવ સુનમૂન થઈ ગઈ હતી મહિના બે મહિના બાદ સગા સંબંધી આનંદના મામા રમેશભાઈને બીજા લગ્ન કરવા સમજાવવા લાગ્યા થોડાક સમય બાદ બે ત્રણ જગ્યાએથી વાત પણ આવી એક ડિવોર્સ પણ છોકરી હતી બીજી એક પાંચ વર્ષના દીકરાવાળી હતી બંનેને રમેશભાઈ જોવા ગયા પણ દીકરીઓને માનો પ્રેમ મળે એમ કંઈ લાગ્યું વાત ત્યાં જ પૂરી કરી ત્રીજી એક વિધવા સ્ત્રીની વાત હતી લગ્ન બાદ ત્રણ માસ પછી કાર એક્સિડન્ટમાં એનો પતિ મૃત્યુ પામ્યો હતો રમેશભાઈ બેન બનેવી અને આનંદને લઈ એના ઘરે ગયા ઘર નાનું પણ સુગઢ હતું ઘરમાં મા બાપ અને બે ભાઈઓ હતા ભાઈઓ બેન કરતા નાના હતા થોડી વાર પછી એ વિધવા સ્ત્રી જેને જોવા આવ્યા હતા એ ચા નાસ્તો લઈને આવી ચા નાસ્તો ટીપાઈ પર મૂકી સામે ખુરશીમાં બેઠી આનંદની નજર એના પર પડતા જ જાણે વીજળી પડી હોય એમ ચમક્યો આ તો એ જ છે જે મંદિરે યુવતી હતી તે આનંદની આંખે અંધારા છવાયા બધું ગોળ ગોળ ફરતું હોય એમ લાગ્યું રમેશભાઈના યુવતી પસંદ પડી ગઈ સારું મુહૂર્ત જોઈ મંદિરમાં હાર પહેરાવી દઈ ગઈ અને સૌ ઊભા થયા આનંદ એકીટ હશે એ યુવતીને જોઈ રહ્યો રાત્રે પથારીમાં પડતા જ આનંદની આંખો વરસી પડી આનંદ અવાક થઈ ગયો કે મારે શું કરવું આ પરિસ્થિતિમાં કોને વાત કરું કઈ રીતે કરું અને સૌથી મહત્વનું તો શું કહું આનંદે સવારે ચા પીધા પછી હિંમત કરી અને કહ્યું મમ્મી પપ્પા હું લગ્ન કરવા માગું છું તેની મમ્મી બોલી સરસ બેટા મામાના લગ્ન પછી તરત જ તારા લગ્ન કરીએ પણ છોકરી તો શોધવી પડશે ને ના મમ્મી છોકરી મેં શોધી છે મને ગમે છે છેલ્લા એકાદ વર્ષથી એને મનોમન ચાહું છું આનંદની વાત સાંભળી પપ્પા બોલ્યા છુપારુસ્તમ છું તું અમને હવે જણાવે છે અત્યાર સુધીમાં તો લગ્ન પણ થઈ ગયા હોત પણ પપ્પા જેને જોતા વેત હું પ્રેમમાં પડ્યો એ મને મળી જ નહીં પણ ગઈ કાલે જ મળી ઓહો એમ વાત છે ક્યાં રહે છે એના મમ્મી પપ્પાને મળીને એનો હાથ તારા માટે માગી લઈએ શુભ કાર્યમાં મોડું શું કામ કરવું પપ્પા આપણે મામા માટે ગઈકાલે જે છોકરી જોવા ગયા હતા ને એ જ છોકરીની વાત છે આનંદના શબ્દો પૂરા થતાં જ એના ગાલ પર સટાક એક તમાચો પપ્પાના હાથનો પડ્યો નાયલાયક શું બોલે છે એનું ભાન છે તને એક વિધવા સાથે પરણવું છે કેમ કુંવારી કન્યાઓનો કાળ પડ્યો છે પણ પપ્પા એ વિધવા થઈ એમાં એનો શું વાપ એની ઉંમર તો જોવો હજુ માંડ એકવીસ વર્ષ થયા છે એનું ઘર એની રીતભાત એનો દેખાવ આ બધું જ તો તમને બધાને ગમ્યું છે એ મારી પત્ની બને એમાં વાંધાજનક શું છે વાંધાજનક છે એનું વિધવા હોવું એ અપશુકનિયા છે વાહ એક સ્ત્રી લગ્નના ત્રણ જ માસ પછી વિધવા બને તો અપશુકનિયા એને બીજા લગ્ન માટે બે બાળકોનો બાપ હોય એનાથી ઉંમરમાં બમણો હોય એવો પસંદ કરવાનો જ્યારે પુરુષ લગ્નના દસ વર્ષ પછી વિધુર બને તો પણ તે સુકન્યા એ પુરુષને પોતાની મૃત પત્ની કરતાં અડધી ઉંમરની યુવતી સાથે લગ્ન કરવાની છૂટ આ તે કેવો જબરો ન્યાય છે તમારો આનંદ આક્રોશ સહ અને બોલી ઉઠ્યો ચૂપ આજ એક વિધવા માટે બાપની સામે અવાજ ઉઠાવે છે તારા લગ્નના કેટલા ઓરતા તારી માએ સેવ્યા છે હવે આ છોકરી તારા મામા માટે પણ અયોગ્ય થઈ ગઈ જોયું ને છે ને જ અભાગી આયો મોટો વિધવાને પરણવાવાળો આનંદ ચૂપચાપ ઓફિસ જવા નીકળી ગયો એનું મન ખીન થઈ ગયું જે યુવતીને પોતાના દિલની વાત હજી જણાવી પણ નથી એને તો કંઈ ખબર સુધા નથી અને ઘરમાં મોટો ભડકો થઈ ગયો ઓફિસ જવાના બદલે એને ડુમસ તરફ પોતાનું બાઇક વાળ્યું અશાંત મનને શાંત કરવા એક મોટી પથ્થરની શિલા પર બેઠો સવારની તમામ ઘટનાઓ એને નજર સમક્ષ ચકરાવવા લાગી વિચારોમાં ગરકાવ આનંદને પાણીના ધુબાકાનો અવાજ સંભળાયો એ ચમક્યો કોઈ દરિયામાં પડ્યું એમ જણાયું પળનો વિલંબ કર્યા વીણા એને ધુબાકાની દિશામાં ઝંપલાવ્યું એ સારો તરવૈયો હતો થોડી મિનિટોમાં એક માનવ શરીર એના હાથમાં આવ્યું કિનારે આવી એને જોયું તો કોઈ યુવતી હતી એણે એ બેહોશ યુવતીના શરીરમાંથી પાણી કાઢી એને ભાંડમાં લાવવાની કોશિશ કરી ચહેરો જ એ ચમક્યો આ તો તે જ યુવતી હતી જે મંદિરે મળી હતી અને તેના મામા માટે જોવા ગયા હતા જેના પર એ મુગ્ધ છે જે વિધવા છે જેના ઉલ્લેખથી ઘરમાં મહાભારત રચાયું છે ધીરે ધીરે એ યુવતીએ આંખો ખોલી આનંદને જોઈને એ પણ ચમકી અને બોલી કેમ બચાવી મને મારે મરી જવું છે આનંદે પૂછ્યું કેમ તો તેણે કહ્યું હું અભાગી છું લગ્ન કરતાં જ પતિ મૃત્યુ પામ્યો અને આજે તમારા મામાએ પણ મારી સાથે લગ્નની ના પાડી હું છું જ અફસુકનિયાળ આપનું નામ ખુશી હા ખુશી આપ પોતાની જાતને કેમ આટલી હળદૂત કરો છો તમારા એ પતિનું આયુષ્ય જ ઓછું હશે દુનિયામાં રોજ કેટલાય મરે છે એ બધા કોઈ બીજાના પાપે નથી મળતા દરેકનું જીવન મૃત્યુ નક્કી જ છે એમાં કોઈ ફેરફાર કરી શકતું નથી પણ આજે આપના મામાએ પણ મારી સાથે લગ્નની ના પાડી એવું કહીને કે હું એમના માટે અમંગળ છું બસ એમણે કહી દીધું ને તમે સાચું માની લીધું ખરેખર તો ભગવાનનો પાડ માનો કે તમે બચી ગયા આટલી નાની ઉંમરમાં બે દીકરીઓના પિતા એવા બમણી ઉંમરના વ્યક્તિને પરણવા તૈયાર થયા શું કરું બીજો કોઈ વિકલ્પ જ નથી વિધવા અભાગણ બિચારી બાપડી શબ્દો સાંભળી સાંભળીને હું થાકી ગઈ છું કેમ તમે આગળ ભણી શકો છો તમારા પોતાના પગ પર ઊભા રહી શકો છો તમને પરણવા કુમારાની લાઈન લાગશે મજાક ન કરો વિધવા છું એમ જાણતા જ બધા ભાગવા લાગે છે તમે જાતે જ હિંમત હારી જશો તો આવતા જતા બધા જ તમને લાત મારશે ઊભા થાવ ટટ્ટાર બનો પોતાના સ્વયં રક્ષક બનો પછી જુઓ કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે આત્મદીપો ભવ ખુશી એકી ટસે આનંદને જોઈ રહી મારા માટે આટલું માન ખુશી બોલી આપે આટલી મને હિંમત આપી આપનો આભાર હું કયા શબ્દોમાં વ્યક્ત કરું આપને શું કહું આપ આપ એ છો જેને સતત એકાદ વર્ષથી હું શોધતો હતો મારા સ્વપ્નની રાજકુમારી છું આપ સતત મારા વિચારોમાં દિલમાં રહ્યા છો આપ મને ઓળખતા નથી પરંતુ આપણી મુલાકાત એકાદ વર્ષ પહેલા મહાદેવજીના મંદિરમાં થઈ ચૂકી છીએ આપના પૂજાના થાળે મારા ચહેરાને રંગ્યો હતો બસ એ દિવસથી આપનો દિવાનો છું બસ આપની શોધ મારું લક્ષ્ય હતું ખુશી પુતળાની જેમ અવાજ સ્થિર બની ગઈ અરે એ દિવસે મારી સગાઈ હતી પૂજાનો થાળ ઊંધો પડ્યો હું ગુસ્સે થઈ ઘરે ગઈ સગાઈના બીજા અઠવાડિયે જ લગ્ન હતા કારણ કે છોકરો ઓસ્ટ્રેલિયા શેઠ હતો લગ્ન પછી મારા ઓસ્ટ્રેલિયા જવાની ફાલ મુકાઈ પરંતુ ત્રણ મહિના બાદ મારા પતિનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું સાસરિયા પિયરિયા બધાએ મારા માથે કાળી ટીલ્લી લગાવી દીધી બસ હવે મને પિયરમાં કાઢવા માગે છે વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં મારી બેનપણીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે મારા પતિ પોતાની ગર્લફ્રેન્ડ સાથે કારમાં ખરાબ સ્થિતિમાં હતા બંને મૃત્યુ પામ્યા પણ અભાગણ તો હું જ ગણાઈ આટલું બોલતા ખુશી રડી પડી આનંદે ખુશીના આંસુ લૂછ્યા અને કહ્યું ખુશી વાત સમજાઈ ભગવાનની મરજી આપણા મિલનમાં છે એ દિવસે તું ખોવાઈ ગઈ ખરાબ યોગ દૂર થયો આપણી મુલાકાત હવે થઈ બસ મહાદેવજીની મરજી એ જ આપણું ભવિષ્ય ખુશી યુ મેરી આનંદ ઘૂંટણીએ બેસી ખુશીનો હાથ પકડી રહ્યો છે ખુશીની આંખોમાં તિરગંગા જમના વહી રહી હતી ખુશી આનંદને વળગી પડી અને કહે છે કે યસ આઈ લવ યુ પણ ખુશીને સમાજ બંને પરિવારની ખૂબ જ બીગ લાગતી હતી આનંદ આપણા લગ્નને કોઈ નહીં સ્વીકારે આપણે કેમ જીવીશું એકવાર બંને પરિવારને મળીએ આશીર્વાદ માગીએ અને પ્રયત્ન તો કરીએ ખુશી અને આનંદ બંને પહેલાં ખુશીના ઘરે ગયા ખુશીનો પરિવાર તો ખુશ થયો આ લગ્ન સામે એમને કોઈ વિરોધ નહોતો પણ આનંદના ઘરે મોટું યુદ્ધ છેડાઈ ગયું આનંદને તો ખરી ખોટી સંભળાવી સાથે સાથે ખુશીને અપશબ્દો પણ સાંભળવા પડ્યા આનંદ ખુશીનું અપમાન સહન ન કરી શક્યો એને ખુશીને લઈને ઘર છોડી દીધું રજિસ્ટર મેરેજ કરી આનંદ અને ખુશી મહાદેવજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા આનંદ અને ખુશી મહાદેવજીને કરગરી પડ્યા આપ અમારા પિતા છો મા પાર્વતી અમારી માં અને ગણેશજી અમારા ભાઈ છે એક નાનકડા ફ્લેટમાં ખુશી અને આનંદનો ઘર સંસાર શરૂ થયો આજ બંને ખૂબ જ સુખી છે એક નાનો સ્મિત અને મીઠી મિષ્ટી એમના બાળકો ઘરનું ગુંજન છે આનંદ એક બેંકમાં મેનેજર છે અને પગાર પણ સારો છે પણ આજ પણ આનંદનો પરિવાર ખુશીને સ્વીકારવા તૈયાર નથી મિત્રો આ છે એકવીસમી સદીની ભારતીય વિચાર શૈલી તો મિત્રો આ બાબતે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરી જણાવજો અને આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે 啊爸。